મારું નામ પટેલ મિતેશભાઈ વિનોદભાઈ છે. હું પ્રમુખ છું યુવા શક્તિ સંગઠનનો. 4/11/2023 ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે, બોરિંગોમાંથી નીકળી રહ્યું છે, જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી, જેમાં એક મહિના સુધી એ ફરિયાદને લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી, જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીબી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્ક્વાયરી કરવામાં આવે. ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે 3 કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે. જે ઘટનામાં એ લોકોએ અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે 6 તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા. ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી, ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી, પોલીસ કાફલાને બોલાવી, અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી. અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ 6 વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર, ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે. પરંતુ એમાં કોઈ એક, આજે 20 દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં આજે ફરી બીજા બોરોવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે, જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી. એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને અમે પાક ઉપજાવી શકીએ. આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારે અહીંયા જીવન જીવવું કે નહીં જીવવું, કે ઉદ્યોગો માટે જ આ ધરતીને આપવામાં આવી છે એના માટે ન્યાય માટે અમે અહીંયા આજે આવ્યા. અમે ઉગ્ર રજૂઆતો બી કરીશું અને જરૂર પડે તો અમે આંદોલનો બી કરીશું, કેમ કે આ અમારા પ્રકૃતિનો સવાલ છે અને પાણીનો સવાલ છે. એટલા માટે અમે કોઈ પણ કાળે અહીંયા કોઈ પણ ભોગે અમે ચલાવી નહીં લઈશું. લગભગ એ 4/11/2023ની જે ફરિયાદ કરી એના 1-15 દિવસ પહેલાં આ લાલ કલરની પાણીની ઘટના બનેલી હતી અને તાત્કાલિક જાગૃત નાગરિક વિપુલ ભોયર નામના વ્યક્તિએ તાત્કાલિક ફરિયાદી બની એને તપાસ માટે અરજી કરી છે. એની રિસીવ કોપી બી અમારા પાસે છે. ઉમરગાંવ કરજગામ માજી સરપંચ. રજૂઆત તો 1 મહિના પહેલાં સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં 4-5 બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું. 1 મહિના પહેલાં અમે જીપીસીપીને ફરિયાદ કરેલી. ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી. 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી. અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતાવી. પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જે પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો, એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી. એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું. કંપનીનું તો ક્લોઝર જો આપ્યું છે એ લોકોએ, રિધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે એમને એ લોકોએ ક્લોઝર આપેલું છે. લાઇટ કનેક્શન બધું એ લોકોનું બંધ કરાવી નાખેલું છે. હવે ભૂગર્ભમાં પાણી પચી ગયું એટલે ધરતીમાં બધી જ જગ્યાએ હવે બગાડવા લાગી ગયા. પહેલાં 4-5 બોરિંગ બગાડેલા હતા, હવે 2 બીજા બોરિંગ બગાડ્યા છે. એના માટે અમારે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું. રોગો એટલે ખંજવાળ ને ચામડીમાં લાલ ચામડી થઈ જાય ને એ લોકો એ બધા લક્ષણ દેખાતા છે. અમે ફરિયાદ કરવાથી જે 4 બોરિંગ બગડેલા હતા ને ત્યાં આજુબાજુમાં એ લોકો પાણી નાવાનું ટેન્કર મોકલાવતા છે, અત્યારે પીવા માટે પાણી બી મોકલાવતા છે. હવે ધીરે ધીરે બધા જ બોરો બગડશે તો આખા ગામને પાણી ક્યાંથી એ લોકો પહોંચાડશે.